હેલો હાય આય હાય, હું રવિ બારોટ, વન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. ચીનમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી. 44 નદીઓ ખતરાના નિશાનથી ઉપર. 11 ગુમ, 6ને ઈજા. બ્રિટનની રેસ્ટોરન્ટમાં 34,000નું બિલ ચૂક્યા વગર છૂમંતર થયેલા 8 જણના પરિવારની તસવીરો રેસ્ટોરન્ટે શેર કરી. સીરિયામાં અમેરિકાના સેનાના બેઝ પર ઇરાકથી રોકેટ હુમલો. ઈરાન સમર્થિત કાતેબ હિઝબુલ્લા પર આરોપ. કુવૈતમાં સૌ પ્રથમવાર હિન્દી રેડિયો પ્રસારણની શરૂઆત થઈ. ભારતીય દૂતાવાસે પ્રશંસા કરી. ભારતના મહત્વના સમાચાર. પાર્થ ચેટર્જીના ભરતી કૌભાંડ મામલે કલકત્તા હાઈકોર્ટે 24,000 શિક્ષકોની ભરતી રદ કરી 8 વર્ષનો પગાર પાછો આપવા આદેશ કર્યો. દિલ્હીના ગાઝીપુરમાં કચરાના પહાડ પર વિકરાળ આગ લાગી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. 18,800 કરોડથી વધુનું બેંક બેલેન્સ અને 11 ટન સોનું ધરાવતું તિરુપતિ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર. મહારાષ્ટ્રની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 7.5 મહિનાનો ગર્ભ પાડી નાખવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી. ગુજરાતના મહત્વના સમાચાર. સુરતમાં કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થતાં અન્ય ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત. વડોદરા વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો જાહેર કરી મધુ શ્રીવાસ્તવે ફોર્મ પાછું ખેંચી લીધું. રૂપાલા વિવાદ શાંત કરવા હર્ષ સંઘવીએ ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથે મીટિંગ કરી. સુરતમાં જુદી જુદી વસ્તુઓ માંગતી 8 વર્ષની નણંદની હત્યા કરનાર પિતરાઈ ભાભીની ધરપકડ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.